થોડા દિવસ પહેલા જામનગરના નવા નાગના ગામે સ્થાનિક મહિલાઓએ એક શખ્સને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો દિનેશ નામના આ શખ્સ પર રોકાણના નામે લાખોનું ફૂલેકુ ફેરવવાનો આરોપ લાગ્યો હતો આખરે પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધ્યો છે આરોપીએ વિવિધ સત્તર અઢાર રોકાણકારો પાસેથી પંદર લાખથી વધુનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે રાજા ધીરાજ ભગવાન શ્રી દ્વારકાધીશની લીલાઓ અપરંપાર છે અસંખ્ય ભક્તો માનતા પૂરી કરવા કે ભગવાનનો ઋણ સ્વીકાર કરવા અનોખી રીતે ભક્તિ કરતા હોય છે પંચમહાલના ગોધરા નરસિંહપુર ગામના લાલાભાઈ લાખાભાઈ ગઢવી આવા જ અનોખા ભક્ત છે તેઓને ઉલટા પગે ચાલી દ્વારકાની પદયાત્રા કરવાની પ્રેરણા થઈ અને તેઓ ફેબ્રુઆરીએ યાત્રાએ નીકળ્યા મહિના પછી છસો કિલોમીટર અંતર કાપી તેઓ દ્વારકા પહોંચતા જગત મંદિરમાં પૂજારીઓ અને દ્વારા તેમનું સ્વાગત કરી ભગવાનના દર્શન કરાવી ભગવાનનું ઉપવસ્ત્ર ભેટ કરી પાદુકા પૂજનનો લાભ આપ્યો હતો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓખામાં દામજી જેટીમાંથી બેતાલીસમી મહાજન સ્મારક સમૂહ ઓળી સ્પર્ધા યોજાઈ હતી બોટ વચ્ચે કિલોમીટરની સ્પર્ધા થઈ હતી કલાકમાં બેટ દ્વારકા ટાપુનું ચક્કર લગાવી તમામ બોટના કુલ એકસો સાઈઠ સ્પર્ધકો પરત આવ્યા હતા પ્રથમ ક્રમે સુલતાન સલીમ થૈયા બીજા ક્રમે ચાવડા મંગા ઉમર તથા ત્રીજા ક્રમે બંદરી આયુબ અભુ વિજેતા થયા હતા આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિવિધ પક્ષી પ્રેમીઓ દ્વારા ચકલીના માળાઓ તથા પાણીના બાઉલનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર બે ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સતત આઠમા વર્ષે આ સેવાક્રમ આગળ વધારવામાં આવ્યો હતો શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા સહિતના અગ્રણીઓ વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા રીતે પક્ષી પ્રેમી ખાન દ્વારા કુદરત ગ્રુપના ઉપક્રમે પણ ચકલીના માળા અને પાણીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભીપેન્દ્રસિંહ જાડેજા લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ ઉપરાંત વિશ્વાસભાઈ ઠક્કર નીતિનભાઈ માડમ વગેરે અગ્રણીઓ આ સેવા કાર્યમાં સહભાગી થયા હતા